नमस्ते विद्यार्थी मित्रों, श्री बीएम कॉमर्स हाई स्कूल भावनगर धोरण 11 आंकड़ा शास्त्र प्रकरण 3 मध्यवर्ती स्थितिना माप एमां आपणे पहला पण थोड़ी थियरी नी चर्चा करी थी। आजे पण आपणे थोड़ी थियरी जोईए। मित्रों, मध्यस्थना लाभ अने गैरलाभ, तो मध्यस्थना लाभ अने गैरलाभ एमां लाभ आपणे जोईए ते गणतरी करवामां अने समझवामां सरळ छे। एटले मध्यस्थनी गणतरी एकदम सरळ छे, तेमज समझवामां पण सरळ छे। कारण के मध्यस्थमां आपणने ख्याल छे के मध्यमां आवता बे अवलोकनोनो सरवाळो भांगी आपणे बे करीए एटले आपणने मध्यस्थ मळे। एटले गणतरी सरळ छे, समझवामां सरळ छे, તે નિરીક્ષણથી મેળવી શકાય છે। એટલે મધ્યસ્થ ફક્ત નિરીક્ષણ દ્વારા પણ મેળવી શકાય છે। તે આલેખ પરથી શોધી શકાય છે, એટલે આલેખ દોરીને પણ મધ્યસ્થ મેળવી શકાય। જ્યારે આવૃત્તિ વિતરણમાં ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે તે એકમાત્ર સરેરાશ શક્ય છે। એટલે કે ખુલ્લા છેડાવાળા વર્ગો માટે જ્યારે આપણે મધ્યસ્થ મેળવવો હોય તો એ શક્ય છે। અતિ મોટા અને અતિ નાના અવલોકનની તેના પર ઓછી અસર થાય છે। અતિ મોટા કે અતિ નાના અવલોકનો જ્યારે આપણને આપેલા હોય તો તેની અસર ઓછી થાય છે। કેટલીક માહિતી ખૂટતી હોય તો પણ તે શોધી શકાય છે। જ્યારે ખૂટતી આવૃત્તિ હોય, વચ્ચે કોઈ આવૃત્તિ ખૂટતી હોય તો પણ આપણે મેળવી શકીએ છીએ। એટલે આ રીતે મધ્યસ્થ મેળવવા માટે આ મધ્યસ્થના આ લાભ છે। ખૂટતી માહિતી હોય તો પણ આપણે એ મેળવી શકીએ છીએ। મિત્રો, એના આપણે ગેરલાભ જોઈએ, મધ્યસ્થના ગેરલાભ। તો સામાન્ય રીતે તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી। એટલે મધ્યસ્થની વ્યાખ્યા છે પણ એ ચોક્કસ નથી। ચોક્કસ રીતે મધ્યસ્થની વચ્ચે આવતા અવલોકનો, જે મધ્યમાં આવતા અવલોકનની જે કિંમત છે એને સામાન્ય રીતે મધ્યસ્થ કહેવાય, બરાબર? તો એની વ્યાખ્યા ચોક્કસ નથી, તે બધા અવલોકનો પર આધારિત હોતું નથી। સામાન્ય રીતે જ્યારે મધ્યસ્થની ગણતરી કરવામાં આવે ત્યારે બધા જ અવલોકનો ધ્યાનમાં રાખવામાં આવતા નથી। વિશેષ બેઝિક ક્રિયા માટે તે અનુકૂળ નથી। એટલે સામાન્ય રીતે વિશેષ બેઝિક ક્રિયાઓ, જે પાયાની ગણતરી હોય અને એની ઉપર પછી બીજી ગણતરીઓ આગળ કરવામાં આવતી હોય, એવા માટે મધ્યસ્થ માપ અનુકૂળ નથી। મધ્યકના પ્રમાણમાં તે ઓછું સ્થિર માપ છે। એટલે એક સરખી સમષ્ટિમાંથી જ્યારે આપણે મધ્યક ગણીએ, એક જ સમષ્ટિમાંથી જુદા જુદા નિદર્શો લઈ અને સામાન્ય રીતે મધ્યક ગણીએ અને મધ્યસ્થ ગણીએ, તો મધ્યકના પ્રમાણમાં મધ્યસ્થ છે એ ઓછું સ્થિર માપ છે। આપણે મધ્યસ્થ મધ્યક જોયું, હવે અન્ય સ્થાનીય માપ જોઈએ। જ્યારે મધ્યસ્થ આપેલી માહિતીના બે સરખા ભાગ કરે છે, વિભાગમાં વહેંચે છે। ઘણીવાર એવું બને કે આપણે એવી કિંમતોની જરૂર પડે કે જે આપેલ માહિતીમાં બેથી વધુ વિભાગમાં વહેંચાતી હોય, એટલે બેથી વધુ વિભાગોમાં વહેંચાતી હોય તેવી માહિતીની આપણે જરૂર પડે, તો તેની માટે આપણે સ્થાનીય સરેરાશનો અભ્યાસ કરીશું। એટલે સ્થાનીય સરેરાશનો અભ્યાસ કરીશું। એની અંદર પહેલાં આપણે ચતુર્થકો વિશે જોઈએ। સામાન્ય રીતે ચડતા ક્રમમાં ગોઠવેલા આપેલ માહિતીના અવલોકનોને જે 3 કિંમતો 4 સરખા ભાગમાં વહેંચે છે તે કિંમતોને ચતુર્થકો કહેવામાં આવે છે। સામાન્ય રીતે ચડતા ક્રમમાં માહિતીને ગોઠવ્યા પછી, ચડતા કે ઉતરતા ક્રમમાં, એના 4 સરખા ભાગ કરતી 3 કિંમતોને, એના 4 સરખા ભાગ કરતી જે 3 કિંમતો મળે છે એને આપણે ચતુર્થકો કહીએ। દાખલા તરીકે કોઈ પણ 4 ભાગ કરવા હોય, આખી માહિતી હોય એના 4 ભાગ કરવા હોય તો આપણે એના 3-4 સરખા ભાગ કરવા માટે આપણને 4 કિંમતોથી એના ભાગ થશે, 3 કિંમતોથી ભાગ થશે। તો આ 3 ચતુર્થકો Q1, Q2 અને Q3 વડે એને દર્શાવવામાં આવે છે। એટલે Q1, Q2 અને Q3,
सामान्य रीते एनी अंदर जो आ रीते चतुर्थको माटे सौथी ओछी किंमत एटले क्यू वन अहींया पेला क्यू वन थी ओछा होय ए 25%, क्यू वन अने क्यू टू वच्चे होय ए 25%, बराबर, अने क्यू टू थी क्यू थ्री वच्चे होय ए 25%, अने सौथी वधु एटले के क्यू वन थी वधु होय एवा 25%। आ रीते मध्यनी अंदर जोईए तो क्यू वन थी आ क्यू वन थी शुरू करीने क्यू थ्री सुधी केटला होय 50% होय छे। तो आ रीते चार सरखा भाग करवा माटे आ एक पछी आ बे त्रण अने आ चार, आ चार सरखा भाग करवा माटे केटला एने त्रण किंमतोए भाग करवा पड़े तो क्यू वन क्यू टू अने क्यू थ्री ए आपणने मळे छे। तो मित्रों आ रीते 25% अवलोकनो आपणने क्यू वन क्यू टू अने क्यू थ्री थी आपणे भाग करी शकीए एटले बराबर मैं तमने जेम समझाव्यु एम। तो आम आपणे कही शकीए કે જેમાં ચતુર્થક એટલે ક્યુ જે વડે દર્શાવવામાં આવે, પ્રથમ ચતુર્થક હોય તો જેની જગ્યાએ વન એટલે ક્યુ વન, બીજો ચતુર્થક હોય તો ક્યુ ટુ જે મધ્યસ્થ છે, અને ત્રીજો ચતુર્થક ક્યુ થ્રી। એટલે એ રીતે જેના સ્થાને વન ટુ અને થ્રી આપણે મૂકીએ તો આપણને ચતુર્થકો મળે, એટલે ક્યુ વન થી ક્યુ થ્રી સુધી વચ્ચેના 50% અવલોકનો આવે, અને ક્યુ ટુ મધ્યસ્થ એમ છે। मध्यस्थ माटे आपणे जोईए तो मध्यस्थ एटले वच्चेनी किंमत छे, एटले आ बाजु 50%, आ बाजु 50%, एटले मध्यमां मध्यस्थ मळे, बराबर। 50% मध्यस्थी ओछी किंमतो होय अने 50% मध्यस्थी वधु किंमतो होय। चतुर्थको विषे आपणे अहींया जोयुं, दशांशको विषे जोईए तो दशांशको मित्रो, दशांशको ए दस सरखा भाग करती नौ किंमतों ने अपने दशांशको कही है। सामान्य रीते अवलोकनों ने चढ़ता क्रम में गोठवामां आवे छे, चढ़ता के उतरता क्रम में, त्यारे माहितीना एक सरखा दस भाग पाड़ती नौ किंमतों ने दशांशको कहेवामां आवे छे, जेने अनुक्रमे डी वन डी टू डी थ्री एम डी नाइन वडे दर्शावामां आवे छे। 10% अवलोकनो डी वन थी ओछा छे, एटले 10% डी वन नो मतलब हुं थाय तो डी वन एटले 10% अवलोकनो डी वन थी ओछी किंमत धरावे छे, डी टू एटले 20% अवलोकनो 20% अवलोकनो डी टू थी ओछी किंमत धरावे छे एम आपणे कही शकीए। एटले तमने अर्थघटन हवे ख्याल आवी गयो, बराबर। डी वन होय तो 10%, डी टू होय तो 20%, डी फाइव होय तो 50%, डी नाइन होय तो 90%, एटले आ रीते एनु अर्थघटन थाय, एटले एने आपणे दशांशको डी जे तरीके ओळखवामां आवे। डी जे 10% એ બરાબર છે, એટલે જેટલા દશાંશ એટલે જેટલામાં દશાંશક હોય ડી જે થી ઓછા, સામાન્ય રીતે જેમાં દશાંશક ડી જે થી ઓછા હશે એમ આપણે કહી શકીએ। સામાન્ય રીતે ડી ફાઈ એટલે 50% અવલોકનો, 50% અવલોકનો ડી ફાઈ થી ઓછી કિંમત ના હોય, હવે 50% ઓછી કિંમત ના હોય તો 50% વધુ કિંમત ના થાય, એટલે ડી ફાઈ છે એ જ મધ્યસ્થ કહેવાય, અને મધ્યસ્થ ઇજ દ્વિતીય ચતુર્થક એટલે ક્યુ ટુ, એટલે ડી ફાઈની કિંમત મધ્યસ્થની કિંમત અને બીજા દ્વિતીય ચતુર્થકની કિંમત કેવી મળે આપણને, સરખી મળે, એટલે બધાની કિંમત કેવી મળે, સરખી મળે। એની પછી જોઈએ આપણે શતાંશક વિશે જોઈએ, શતાંશક તો શતાંશક એટલે સામાન્ય રીતે એ 100 સરખા ભાગ કરતી 99 કિંમતોને અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એના એક સરખા આપણે 100 ભાગ કરતી જે 99 કિંમતો મળે એને શતાંશકો કહેવાય। ધારો કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને માહિતીના એક સરખા 100 ભાગ પાડતી 99 કિંમતોને શતાંશકો કહેવામાં આવે છે, જેને અનુક્રમે પી વન પી ટુ પી થ્રી પી ફોર પી ટેન પી 99 વડે દર્શાવવામાં આવે છે। એટલે શતાંશકો પોતે જ પર્સન્ટાઇલ દર્શાવે છે, મીન્સ કે એ પોતે જ ટકાવારી દર્શાવે છે। દાખલા તરીકે 100 જે ટકા એટલે અવલોકનોની કિંમત જેમાં શતાંશક
એને પીજેથી ઓછી કિંમત ધરાવે છે એમ કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે P10, તો P10નો મતલબ 10% અવલોકનો P10થી ઓછા છે એમ આપણે કહી શકીએ. D1 એટલે જ P10 અને D2 એટલે P20, D9 એટલે P90, બરાબર, અને Q1, અહીંયા ધ્યાન રાખજો, Q1 એટલે P25 થશે, કારણ કે Q1 ચતુર્થકો કેટલા ભાગ કરે? 4, જ્યારે 97કો કેટલા ભાગ કરે? 100 ભાગ, એક સરખા 100 ભાગ કરે. એટલે એ 100 ભાગ હોય એના તમે 25 ભાગ જોડો એટલે એ 25-25ના 4 ભાગ થઈ જાય. 25-25ના 4 ભાગ આપણે કરીએ એટલે ચતુર્થકોમાં કન્વર્ટ થાય. એટલે Q1 એટલે 25% અવલોકનો Q1થી ઓછા હોય, તો P25 એટલે 25% અવલોકનો P25થી ઓછા હોય એટલે Q1 બરાબર P25 થાય. સમજાણું ને તમને? Q3 એટલે 75%, કારણ કે 4 ભાગ હોય એમાં 3 ભાગ ભેગા કરો, 25-25ના 3 એટલે Q3, તો 75% અવલોકનો Q3થી ઓછા હોય એમ અર્થઘટન Q3નું થાય. તો અને 25% અવલોકનો Q3થી કેવા હોય? વધુ હોય. તો એવી જ રીતે P75 એટલે 75% અવલોકનો P75થી ઓછા હોય, 75% અવલોકનો P75થી ઓછા હોય, અને જ્યારે 25% અવલોકનો P75થી વધુ હોય એટલે Q3 બરાબર P75 થશે. એટલે હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે એમ એટલે જ Q2 મધ્યસ્થ, એટલે જ બીજો ચતુર્થક, એટલે જ પાંચમો દશાંશક D5, અને એટલે જ 50મો શતાંશક P50. એટલે એમ ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ D5 ઇઝ ઇક્વલ ટુ P50 થશે. એની પછી મિત્રો અહીંયા મધ્યસ્થના સૂત્ર નહીં તો આપણે જોયું હતું, અગાઉ દાખલાઓ પણ જોયા, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો, આ ત્રણે ત્રણ શતાંશકો એના આપણે અત્યારે સૂત્રને એનો અભ્યાસ કરીએ. તો અવર્ગીકૃત માહિતી માટે અથવા તો અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે ચતુર્થકો માટે જે અહીંયા 1, 2, 3, માનો કે તમારે Qj એટલે પ્રથમ ચતુર્થક મેળવવો હોય તો જેના સ્થાને 1, બીજો ચતુર્થક મેળવવો હોય તો જેના સ્થાને 2, અને ત્રીજો ચતુર્થક મેળવવો હોય તો જેના સ્થાને 3 મૂકવાના, બરાબર. એટલે તમને ખ્યાલ આવી ગયો. એવી રીતે દશાંશકો D1 થી D9 સુધી હોય, 9 હોય, તો જેના સ્થાને 1, 2, 3, 4 એમ મૂકીએ એટલે 7મો માનો કે દશાંશક જોતો હોય તો જેના સ્થાને 7 મૂકવાના, D7 એમ આપણને મળે. એવી રીતે P97 1 થી 99 સુધી હોય એટલે જેના સ્થાને 1 થી 99 સુધી મૂકવાના. તો હવે આપણે સૂત્ર જોઈ લઈએ અહીંયા ઝડપથી. તો મિત્રો જુઓ, સામાન્ય રીતે અવર્ગીકૃત માહિતી અથવા અસતત આવૃત્તિ વિતરણ આપેલો હોય તો ચતુર્થકોમાં Qj બરાબર જે કૌંસમાં N+1/4 માં અવલોકનની કિંમત અવર્ગીકૃત માહિતી માટે ચડતા ક્રમમાં જોતા, અને અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે CFIમાં જોતા, સંચય આવૃત્તિની કોલમમાં આપણે જોઈ અને ચતુર્થક અનુક્રમે Q1, Q2 અને Q3 મેળવી શકીએ. જ્યારે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો સૌથી પહેલાં તમારે ચતુર્થક એટલે Qj નો વર્ગ મેળવવો પડે, બરાબર છે. Qj વર્ગ બરાબર જે કૌંસમાં N/4 માં અવલોકનનો વર્ગ, માં અવલોકન સમાવતો વર્ગ એમ આપણે લખી શકાય. એટલે Qj એટલે ત્રીજો ચતુર્થક મેળવવો હોય તો Q3નો વર્ગ બરાબર 3 કૌંસમાં N/4 માં અવલોકનનો વર્ગ અથવા મો અવલોકન સમાવતો વર્ગ. એ રીતે આપણે વર્ગ મેળવવાનો, અને વર્ગ મળી જાય પછી Qj નું સૂત્રનો ઉપયોગ કરવાનો. Qj બરાબર L+J(n)/4 -CF(f)×C. L એટલે જે આપણો વર્ગ નક્કી થયો હોય Qj માટેનો વર્ગ, એની અધસીમા બિંદુ અથવા અધસીમા. CF એટલે જે આપણો ચતુર્થક માટેનો જે વર્ગ નક્કી થયો હોય Qj વર્ગ, એની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ.
અને આવૃત્તિ એટલે જે ક્યુજે વર્ગ હોય તેની આવૃત્તિ, અને સી ક્યુજે જે વર્ગ નક્કી થયો હોય એ વર્ગની વર્ગ લંબાઈ જે સી તરીકે દર્શાવવામાં આવે. તો હવે ચતુર્થક વિશે તમને ખ્યાલ સૂત્ર તમને સમજાઈ જાય તો દશાંશક અને સતાંશક ઝડપથી સમજાઈ જાય. એટલા માટે ઝડપથી સમજાઈ જાય કે દશાંશક હોય તો એ કેટલા સરખા ભાગ કરે છે, દસ, એટલે દસ છેદમાં આવશે, બરાબર. અને સત્તાંશક હોય તો એ કેટલા એક સરખા ભાગ કરે, સો ભાગ કરે, એટલે છેદમાં કેટલા આવશે, સો આવશે. તો ફેર એટલો જ રહેશે સૂત્રની અંદર. ચતુર્થક હોય ત્યારે છેદમાં ચાર આવે, બરાબર છે. એવી જ રીતે ચતુર્થક હોય ત્યારે છેદમાં ચાર આવે, દશાંશક હોય ત્યારે છેદમાં દસ આવે, અને જ્યારે સત્તાંશક હોય ત્યારે છેદમાં સો આવે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. સૂત્ર બાકી આમ સરખા જ છે, ખાલી એટલો જ તફાવત છે. તો સૂત્રમાંની અંદર જ્યારે સતત આવૃત્તિ વિતરણ આપે ત્યારે ડીજેનો વર્ગ નક્કી કરવાનો, જે કૌંસમાં એનના છેદમાં દસ, એટલે જે કૌંસમાં એનના છેદમાં દસ મૂળ અવલોકન સમાવતો વર્ગ. અને ડીજેનું સૂત્ર મૂકી દેવાનું, ડીજે બરાબર એલ પ્લસ જે કૌંસમાં એનના છેદમાં દસ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી. ડી નાઇન મેળવતા હોઈએ તો અહીંયા જેની જગ્યાએ ડી નાઇન, એટલે નવ કૌંસમાં એનના છેદમાં દસ, બરાબર. એ રીતે તમારે જે ડી જે ડી વન ડી ટુ ડી થ્રી જે મેળવતા હોય એ પ્રમાણે જેના સ્થાને તમારે લખવાના. એવી રીતે સતાંશકની અંદર અવર્ગીકૃત માહિતી માટે પી જે બરાબર જે કૌંસમાં એન પ્લસ વનના છેદમાં સો માં અવલોકનની કિંમત, અને એની માટે સતત આવૃત્તિ વિતરણ માટે પહેલાં પી જેનો વર્ગ મેળવવા માટે જે કૌંસમાં એનના છેદમાં સો માં અવલોકનનો વર્ગ અથવા મૂ અવલોકન સમાવતો વર્ગ, અને પછી એલ વાળું સૂત્ર પી જે બરાબર એલ પ્લસ જે કૌંસમાં એનના છેદમાં સો માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી, બરાબર. આ સૂત્ર તમે દાખલાનો અભ્યાસ આપણે કરશું એટલે તમને સૂત્ર ઝડપથી યાદ રહી જશે. એટલે દાખલાઓનો અભ્યાસ કરી અને પછી તમે સૂત્ર ઉપર જશો એટલે તમને સૂત્ર ઝડપથી યાદ રહેશે. બહુલક વિશે આપણે જોઈએ, એની પછી બહુલક મોડ. મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે આપણે મધ્યક મધ્યસ્થને એ તો જોયું. હવે બહુલક વિશે આપણે જોઈએ તો વેપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં બહુલકનો ઉપયોગ થતો હોય. સામાન્ય રીતે બહુલકનો અર્થ આપણે જોઈએ, આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી કિંમત, એટલે કે મહત્તમ આવૃત્તિ, જે એકની એક કિંમત વારંવાર પુનરાવર્તિત થાય તેને બહુલક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આપણને માહિતી આપેલી હોય એમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી કિંમત, એટલે સૌથી વધુ વખત એકની એક કિંમત જે સૌથી વધુ વખત આવતી હોય, મહત્તમ આવૃત્તિ, મહત્તમ વખત એ પુનરાવર્તિત થતી હોય, તેને આપણે બહુલક તરીકે ઓળખીએ છીએ. વ્યવહારુ પ્રશ્નમાં ઘણીવાર એને એમ ઓ તરીકે, એને સંકેતની અંદર એમ ઓ તરીકે લખવામાં આવે છે, એટલે એમ ઓ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. જૂના અભ્યાસક્રમમાં બહુલકને કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવતો, હવે એમ ઓ એટલે આપણે એમ ઓ વડે દર્શાવશું. વ્યવહારુ પ્રશ્ન એટલે કે વ્યવહારુ પ્રશ્નમાં ઘણીવાર આપણે આ માપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે જુઓ, આ શાળાના વિદ્યાર્થીઓને સરેરાશ ત્રણ ભાષાઓ આવડે છે, તો સરેરાશ ત્રણ ભાષાઓ આવડે છે કારણ કે એ ત્રણ ભાષાઓ વારંવાર રિપીટ થઈ. આપણા દેશમાં પુરુષોની સરેરાશ ઊંચાઈ, તો સરેરાશ ઊંચાઈ એટલે 1.7 મીટર, એ આપણે સરેરાશ ઊંચાઈ આપણે કીધી, એટલે બધાની સામાન્ય ઊંચાઈ. અમારી કંપનીનું સરેરાશ દૈનિક ઉત્પાદન 50 એકમો છે, એટલે સરેરાશ દૈનિક ઉત્પાદન. કારખાનાના કારીગરો સરેરાશ 3 કલાક ઓવર ટાઈમ કરે છે, એટલે સરેરાશ 3 કલાક, બરાબર. તો આપણે અહીંયા સરેરાશની ગણતરીમાં સૌથી વધુ વખત આવતી કિંમતને ધ્યાનમાં લીધી, કારણ કે સૌથી વધુ વખત જે કિંમત આવે છે એને આપણે સરેરાશ તરીકે કીધું. એટલે જેમ કે આપણે જોઈએ તો શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓને કેટલી ભાષા આવડે છે, તો કે 3 ભાષા આવડે છે, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓને 3, એટલે 3 ભાષાનું વધારે માં વધારે પુનરાવર્તન થયું એમ સૂચવે છે, અને ત્યારે આપણે સામાન્ય રીતે બહુલકનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, બહુલકની ગણતરી એકદમ સરળ છે. બહુલકની અંદર જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય
ત્યારે અથવા તો અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે સામાન્ય રીતે માત્ર નિરીક્ષણથી આપણે ફક્ત નિરીક્ષણ કરીને પણ આપણને બહુલકનો ખ્યાલ આવે એટલા માટે કે આપેલ અવલોકનમાં મહત્તમ વખત જે પુનરાવર્તન પામતી અથવા તો મહત્તમ વખત પુનરાવર્તન પામતી અથવા મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક તરીકે ઓળખવામાં આવે છે મહત્તમ આવૃત્તિ એટલે એકની એક કિંમત જે વારંવાર આવતી હોય વધારે વખત એ કિંમતને બહુલક તરીકે ઓળખવામાં આવે છે બરાબર એની પછી આપણે જોઈએ આગળ જ્યારે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણ માટે એનું સૂત્રને જોઈએ તો આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલકીય વર્ગ કહેવાય બહુલક વર્ગ તરીકે ઓળખી શકાય બહુલક વર્ગ એટલે મહત્તમ આવૃત્તિ ધરાવતો જે વર્ગ હોય બધા વર્ગ આપેલા હોય એમાં જે વર્ગની આવૃત્તિ સૌથી મોટી હોય એ વર્ગને આપણે બહુલક વર્ગ કહેશું કારણ કે બહુલક વર્ગ ઉપરથી જ આપણને બાકીની બધી કિંમતો મળશે એટલે બહુલક વર્ગ પહેલાં નક્કી કરવો જરૂરી છે પછી એમ ઓનું એલ વાળું સૂત્ર એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન છેદમાં ટુ એફ એમ માઇનસ એફ વન માઇનસ એફ ટુ ગુણ્યા સી એલ એટલે બહુલક વર્ગનું અધસીમા બિંદુ જે આપણે બહુલક વર્ગ નક્કી કરીએ સૌથી મોટી આવૃત્તિ હોય એ વર્ગ આપણો બહુલકીય વર્ગ થાય એફ એમ એટલે બહુલક વર્ગની આવૃત્તિ બહુલકમાં જે બહુલક વર્ગ હોય એની આવૃત્તિને આપણે એફ એમ કહીએ અને બહુલક વર્ગની અગાઉના વર્ગની આવૃત્તિ હોય અગાઉના વર્ગની આવૃત્તિ એને આપણે એફ વન કહેશું અગાઉના વર્ગની અને બહુલક જે વર્ગ હોય એની પછીના વર્ગની આવૃત્તિ હોય એને આપણે એફ ટુ કહેશું બરાબર અને બહુલકીય જે વર્ગ હોય બહુલક માટેનો જે વર્ગ હોય એ વર્ગની વર્ગ લંબાઈ એને આપણે સી કહેશું પરંતુ મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખવું પડે કે જ્યારે વર્ગ લંબાઈ છે એ સમાન હોય ત્યારે અને મોટામાં મોટી સામાન્ય રીતે આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ મહત્તમ આવૃત્તિ જ્યારે એક જ હોય ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એટલે સમાન વર્ગ લંબાઈ હોય તેવા સતત આવૃત્તિ વિતરણ માટે જ કરી શકાય છે તેમજ આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ કોઈ એક જ વર્ગની માટે હોય ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એની પછી આપણે જોઈએ સામાન્ય સમજ મેળવવાની છે તો જે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વિતરણમાં આવૃત્તિઓ શરૂઆતમાં વધે એટલે શરૂઆતની અંદર આવૃત્તિ વધે અને મહત્તમ આવૃત્તિ સુધી પહોંચે એટલે પછી એ મહત્તમ થાય બરાબર શરૂઆતમાં ધીમે 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 અહીંયા જુઓ તમે ધીમે 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 આમ વધે છે અને વધતા 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 એ ક્યાં પહોંચે છે મહત્તમ એટલે આ મહત્તમ સુધી અહીંયા પહોંચી જાય મહત્તમે પહોંચે અને પછી ઘટતી જાય પછી ઘટતી જાય એટલે પછી ઘટતી જાય છે તેવા આવૃત્તિ વિતરણને નિયમિત પછી જો અહીંયા નીચે તરફ જાય છે એટલે ઘટતી જાય છે આમ નીચે તરફ ઢાળ જાય છે એટલે ઘટતી જાય છે એને નિયમિત આવૃત્તિ વિતરણ કહેવાય આવા વિતરણમાં એક જ બહુલક હોવાથી તેને એક બહુલકીય વિતરણ કહેવાય એમાં બહુલક કેટલા હોય છે એક એટલે એક બહુલકીય વિતરણ કહેવાય જેનો આવૃત્તિ વક્ર આપણને નીચે આપેલો છે એટલે જેનો આવૃત્તિ વક્ર આપણને આ પ્રમાણે મળે દ્વિબહુલકીય અહીંયા તમે જુઓ દ્વિબહુલકીય આવૃત્તિ વિતરણમાં આવૃત્તિઓ વધે અને ઘટે પહેલાં વધે શરૂઆતમાં મહત્તમ થઈને ઘટે ત્યારબાદ ફરીથી વધે ત્યારબાદ ફરીથી વધીને ઘટે એટલે ફરીથી પાછા વધે છે અહીંયા જુઓ તમે ફરીથી પહેલાં ધીમે ધીમે વધે પછી ધીમે ધીમે ઘટે પછી પાછી ફરીથી વધે અને પછી પાછી ઘટે છે તો આ પ્રમાણે આવા આવૃત્તિ વિતરણને અનિયમિત આવૃત્તિ વિતરણ કહેવાય એને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય અનિયમિત આવૃત્તિ વિતરણ કહેવાય એટલે એનો જો આપણે આકાર તમે જોઈ શકો છો મધ્યસ્થ એટલે મધ્યક માઇનસ બહુલક બરાબર ત્રણ કૌંસમાં મધ્યક માઇનસ મધ્યસ્થ બરાબર
એટલે આ એનું ખાલી સાંકેતિક સૂત્ર આપણને આપેલું કે મધ્યકમાંથી તમે બહુલક બાદ કરો અને બરાબર ત્રણ વડે ગુણી, એટલે મધ્યકમાંથી મધ્યસ્થ બાદ કરીને એને ત્રણ વડે ગુણો એ સરખું થાય, એટલે બહુલક બરાબર ત્રણ થ્રી મધ્યસ્થ માઇનસ બે મધ્ય એમ થશે. કારણ કે અહીંયા તમે જુઓ આને ત્રણ ત્રણ વડે આપણે ગુણીએ એટલે ત્રણ મધ્યક ત્રણ મધ્યસ્થ થાય, બરાબર. તો બહુલક જોતો હોય તો બહુલકને આ બાજુ લાવો અને આને આ બાજુ લાવો એટલે પ્લસ માઇનસ તમે કરો એટલે બહુલકનું આપણને સૂત્ર મળે એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર. એમઓ બરાબર આપણને શું મળશે? એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર, એ આપણને બહુલકનું સૂત્ર મળે. જ્યારે સામાન્ય રીતે આપણે બહુલક મેળવવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીએ એટલે આપણે આસાદિત સૂત્ર ની મદદથી આપણે મેળવી શકીએ, કારણ કે તેમાંથી મળતી કિંમત આશરા પડતી હોય એટલે આ અંદાજિત આપણને કિંમત મળે. જે આવૃત્તિ વિતરણમાં સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલું ન હોય એટલે અસમાન વર્ગલંબાઈ હોય ત્યારે, સમાન રીતે વિતરિત થયેલું ન હોય ત્યારે આપણે આ સૂત્રની મદદથી બહુલકની કિંમત મેળવી શકીએ, બહુલકની કિંમત ઋણ પણ હોઈ શકે. હવે આપણે કેવી પરિસ્થિતિમાં આ સૂત્રનો ઉપયોગ કરશું એટલે એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર? તો અવર્ગીકૃત માહિતીમાં દરેક અવલોકન એક જ વખત આવતું હોય એટલે દરેક અવલોકન એક જ વખત આવતું હોય એટલે એમાં તો કાંઈ પ્રશ્ન નથી. વર્ગીકૃત માહિતીમાં મહત્તમ આવૃત્તિ એકથી વધુ વખત આવતી હોય એટલે મહત્તમ આવૃત્તિ જ્યારે એકથી વધુ વખત, એટલે માનો કે આપણને મહત્તમ આવૃત્તિ એ મહત્તમ આવૃત્તિ બે વાર હોય ત્રણ વાર હોય તો આપણે બહુલક વર્ગ નક્કી નહીં કરી શકીએ અને વર્ગ નક્કી ન કરી શકીએ તો આપણે એફએમ વાળું સૂત્ર વાપરી શકીએ નહીં. સતત આવૃત્તિ વિતરણમાં અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય, જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે પણ એફએમ વાળા સૂત્રની મદદથી આપણે નહીં ગણી શકીએ, ત્યારે એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર એ સૂત્ર વાપરવાનું. આપેલ એટલે કે ચલ માટે મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું હોય, બરાબર. મિશ્ર આવૃત્તિ વિતરણ એટલે શરૂઆતમાં માનો કે એક બે ત્રણ, પછી ચારથી સાત, પછી આઠથી પંદર, પછી પંદરથી ત્રીસ, અને ત્રીસથી સાઠ, અને સાઠથી સો, એવી આપેલું હોય એટલે મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આંશિક અસતત હોય અથવા તો આંશિક અસતત હોય ત્યારે પણ બાકીનું વિતરણ સતત હોય, એટલે આંશિક અસતત હોય અને બાકીનું વિતરણ કેવું હોય? સતત હોય, મેં જે હમણાં તમને કીધું, ત્યારે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર એ સૂત્ર વાપરવાનું. આવૃત્તિ વિતરણના વક્રનો ડાબી અથવા જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય, હંમેશા આવૃત્તિ વક્ર દોરવામાં આવે તો ડાબી કે જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય. બહુલકના લાભ અને ગેરલાભ આપણે જોઈએ. સામાન્ય રીતે તે સમજવામાં તેમજ ગણતરીમાં સરળ છે, સમજવામાં સરળ છે, ગણતરીમાં સરળ છે, કારણ કે વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન આપણને નિરીક્ષણ માત્રથી આપણને મળી જાય. અતિ મોટા અને અતિ નાના અવલોકનની વધુ પડતી અસર થતી નથી. બહુલક મેળવવા માટે અતિ નાના કે અતિ મોટા અવલોકનની અસર વધુ પડતી થતી નથી. તેથી કિંમત એટલે બહુલકની કિંમત આલેખ વડે પણ આપણે મેળવી શકીએ, આલેખ દોરીને પણ મેળવી શકાય. એના ગેરલાભ જોઈએ બહુલકના, તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત નથી, એટલે બહુલકની વ્યાખ્યા ચોક્કસ નથી, બરાબર. સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકનની કિંમત એમ આપણે કહીએ છીએ, જે ચોક્કસ વ્યાખ્યા ન કહી શકાય. આપેલ ચલ માટે એકથી વધુ બહુલકો હોઈ શકે, એટલે ઘણીવાર એકથી વધુ બહુલક હોય, મહત્તમ પુનરાવર્તન પામતા માનો કે અવલોકન બે કે વધુ હોય તો એકથી વધુ પણ બહુલક મળે, એટલે કેટલીક વખત બહુલક શોધી શકાતો નથી. ઘણીવાર માનો કે કોઈ પણ અવલોકન પુનરાવર્તન પામતું જ ન હોય તો આપણને બહુલક મળે નહીં, તો એની મર્યાદા છે. ઘણીવાર એક કરતાં વધુ બહુલકો મળે અને કેટલીક વાર એક પણ બહુલક ન મળે. તે બધા અવલોકનો ઉપર આધારિત હોતું નથી, એની ગણતરીની અંદર બધા જ અવલોકનો ધ્યાનમાં લેવામાં આવતા નથી. મધ્યકની સરખામણીમાં તેમાં નિદર્શની સ્થિરતા ઓછી હોય છે. સામાન્ય રીતે એમાં નિદર્શની સ્થિરતા કેવી હોય છે? ઓછી. એટલે કહેવાનો મતલબ એ છે કે એક જ સમષ્ટિમાંથી તમે જુદા જુદા અમુક નિદર્શો લઈ અને મધ્યક મેળવો અને પછી એ સિવાયના બીજા અમુક નિદર્શો લઈ અને તમે મધ્યક મેળવો,
અને એવી જ રીતે બહુલક મેળવો તો મધ્યકની અંદર સમાનતા હશે. એને સામાન્ય રીતે જુદા જુદા નિદર્શ લીધા હોય એક જ સમષ્ટિમાંથી અને એમાં મધ્યક છે એની નજીકની કિંમત મળશે, જ્યારે બહુલકમાં આપણને તફાવત વધુ જોવા મળશે. એટલે મધ્યકની સરખામણીમાં સામાન્ય રીતે સ્થિરતા બહુલકની કેવી હોય છે? ઓછી હોય છે. તે વિશેષ બેઝિક ક્રિયા માટે અનુકૂળ નથી. વિશેષ બેઝિક ક્રિયા માટે બહુલક છે એ અનુકૂળ નથી. મિત્રો, મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો આપણે તુલનાત્મક અભ્યાસ કરીએ. સામાન્ય રીતે મધ્યવર્તી સ્થિતિના જે આપણે જુદા જુદા માપોના લાભ અને ગેરલાભની ચર્ચા કરી એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે કોઈ એક જ સરેરાશ બધા જ પ્રકારના વ્યવહાર, બધા જ પ્રકારની વ્યવહારુ સમસ્યામાં ઉપયોગી થઈ શકે નહીં. એટલે કોઈ એક જ માપ હોય કે એક જ સરેરાશ હોય એ બધા જ પ્રકારની સમસ્યા માટે ઉપયોગી ન થઈ શકે. દરેક સરેરાશની કોઈ વિશિષ્ટ ઉપયોગ હોય છે અને એની કેટલીક મર્યાદાઓ પણ હોય છે. આપણે સરેરાશમાં મધ્યક સારી સરેરાશની લગભગ બધી જ જરૂરિયાતો સંતોષે છે. એટલે એક શ્રેષ્ઠ સરેરાશ માટે મધ્યક છે એ શ્રેષ્ઠ સરેરાશ માટેના આપણે લક્ષણો જોયા હતા શરૂઆતની અંદર, પહેલા લેક્ચરમાં જે થિયરી લીધી એમાં, તો એની મહત્તમ લાક્ષણિકતાઓ મધ્યક સંતોષે છે. માહિતીના વિશ્લેષણ માટે મહત્તમ પરિસ્થિતિમાં તેનો ઉપયોગ થાય, એટલે સામાન્ય રીતે મધ્યકનો ઉપયોગ વધુ થાય છે, કારણ કે એ સામાન્ય રીતે માહિતીના વિશ્લેષણ માટે મહત્તમ પરિસ્થિતિમાં મધ્યકનો ઉપયોગ સામાન્ય રીતે વધુ થતો જોવા મળે છે. બેઝિક ક્રિયા માટે પણ મધ્યક કેવું માપ છે? અનુકૂળ માપ છે. મધ્યક સૌથી અગત્યનું લક્ષણ છે. એટલે મધ્યકનું સૌથી અગત્યનું લક્ષણ એ છે કે એ આપેલ સમષ્ટિના વિવિધ ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે અને બે સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ કરવા માટે પણ ઉચ્ચ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓમાં ના અભ્યાસમાં માટે પણ લીધેલ ચલના પ્રતિનિધિ તરીકે મધ્યકનો ઉપયોગ થાય છે. એટલે એક તો બેઝિક ક્રિયા માટે એનો ઉપયોગ થાય છે, વિવિધ ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે તેમજ બે સમષ્ટિ ના તુલનાત્મક અભ્યાસ કરવા માટે અને ઉચ્ચ આંકડાશાસ્ત્રીય અભ્યાસમાં પણ, ઉચ્ચ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓમાં પણ મધ્યકનો ઉપયોગ થાય છે. એટલે એ એક સારું પ્રતિનિધિત્વ રજૂ કરતું માપ છે. આ બાબતો મધ્યકને મધ્યવર્તી સ્થિતિનું એક ઇષ્ટતમ માપ, એક સારું માપ, ઇષ્ટતમ માપ બનાવે છે. એટલે મધ્યવર્તી સ્થિતિનું એક ઇષ્ટતમ અથવા સારું શ્રેષ્ઠ માપ આપણે મધ્યકને કહી શકીએ. હવે જો માહિતીના સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન હોય, એટલે કે સરેરાશની આસપાસ જો સમાન રીતે વિતરિત ન હોય તો મધ્યક વડે સમગ્ર માહિતીનું આપણને સાચું પ્રતિનિધિત્વ મળશે નહીં. એટલે માહિતીના અવલોકનો છે સરેરાશની આસપાસ જો સમાન રીતે વિતરિત થયેલા ન હોય તો મધ્યક વડે આપણને સાચું પ્રતિબિંબ નહીં મળે. આ તેની મર્યાદા છે. સમાજશાસ્ત્ર, ખેતી વિષયક અભ્યાસ, ધંધાકીય પ્રવૃત્તિઓમાં આવતા ઘણા ચલો સમાન રીતે વિતરિત થયેલા મળતા નથી. એટલે એક જ સરખી રીતે વિતરિત થયેલા ચલો આપણને બધી જગ્યાએ ન મળે, બરાબર છે? સમાજશાસ્ત્ર, ખેતી વિષયક અભ્યાસ, ધંધાકીય પ્રવૃત્તિની અંદર કાંઈ એક સરખી રીતે વિતરિત થયેલા ન હોય. એટલે આવી પરિસ્થિતિની અંદર મધ્યવર્તી સ્થિતિનું વધુ સારું માપ કયું હોઈ શકે? મધ્યસ્થ. એટલે જ્યારે સરેરાશની આસપાસ વિતરિત થયેલા ન હોય અવલોકનો, ત્યારે મધ્યસ્થ માપ વધુ અનુકૂળ છે. શિક્ષણ, કુશળતા, ગ્રાહકોનો સંતોષ આવી બધી ગુણાત્મક માહિતી માટે મધ્યસ્થનો સરેરાશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આવી ગુણાત્મક માહિતી માટે મધ્યસ્થ છે એ સરેરાશ તરીકે વધુ ઉપયોગી છે. વેપાર વાણિજ્ય, હવે બહુલકનો આપણે વાત કરીએ તો વેપાર વાણિજ્ય ક્ષેત્રમાં બહુલકનો વિશેષ ઉપયોગ થાય, કારણ કે તમે પણ જુઓ સામાન્ય રીતે ખરીદી કરવા જતા હો તો જે વધુ વ્યક્તિ, વધુ વેચાણ થતું હોય, વધુ લોકો પસંદ કરતા હોય એવી વસ્તુઓ આપણે પસંદ કરીએ છીએ, તો એ બહુલક જ સામાન્ય રીતે થયો. કારણ કે વધુ વ્યક્તિઓ જે પસંદ કરે છે એ વધુ વેચાય છે, એ વસ્તુ છે એ સ્ટાન્ડર્ડ હોય, બરાબર છે? એટલે સામાન્ય રીતે આપણે નાની નાની બાબતમાં પણ આ બહુલકનો ઉપયોગ આપણા વ્યવહારુ જીવનમાં કરતા હોય છે. ગુણાત્મક માહિતી માટે પણ બહુલક ઉપયોગી છે.
રેસ્ટોરન્ટમાં પીરસાતી વાનગીઓ અને તેનો સ્વાદ નક્કી કરતી વખતે મહત્તમ ગ્રાહકોની પસંદગી અને રુચિ ધ્યાનમાં લેવાય છે. સામાન્ય રીતે મહત્તમ ગ્રાહકોની પસંદગી અને રુચિ ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. રેસ્ટોરન્ટની અંદર મેનુ બનાવતા હોય તો કેટલી આઇટમ બનાવે તો ગ્રાહકો વધુમાં વધુ ગ્રાહકો કયું મેનુ પસંદ કરે છે, કઈ માનો કે સબ્જી પસંદ કરે છે, એ ઉપરથી રેસ્ટોરન્ટના માલિક નક્કી કરે કે આટલી સબ્જીઓ આપણે બનાવશું. તો એણે બહુલકનો જ ઉપયોગ કર્યો કહેવાય. તૈયાર કપડાં કપડાની કંપનીઓમાં પગરખા બનાવતી કંપનીઓનો સરેરાશ મેળવવા માટે બહુલકનો ઉપયોગ કરે છે. માનો કે તૈયાર કપડાં બનાવતી કંપની હોય તો એણે કયા કપડાં એટલે કઈ સાઇઝના કપડાં એમ એલ XL એક્સ કઈ સાઇઝના કપડાં માનો કે શર્ટ હોય તો એ વધુમાં વધુ વેચાય છે એ વધારે કંપની ઉત્પાદન કરશે. એવી રીતે માનો કે ચપ્પલ કે માનો શૂઝ કે એ બનાવતા હોય તો જેનું વેચાણ સૌથી વધારે થતું હોય એ કંપની વધુ બનાવશે, એટલે એમાં પણ એ બહુલકનો ઉપયોગ કરે છે. સરેરાશની પસંદગી નીચેની બાબત ઉપર આધાર રાખે છે. માનો કે આપણે સરેરાશની પસંદગી કરવી હોય તો એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે, એટલે કે આપણે કઈ સરેરાશનો ઉપયોગ કરવો, મધ્યક, મધ્યસ્થ, બહુલક, પછી ચતુર્થકો, દશાંશકો, શતાંશકો, આ બધા આપણે જોઈએ. આ બધા મધ્યવર્તી સ્થિતિના સરેરાશના જ માપો છે. તો આપણે એનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશું એનો ઉપયોગ કરતી વખતે, સામાન્ય રીતે એ સરેરાશ પસંદગી કરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખશું તો માહિતીનું સ્વરૂપ, સામાન્ય રીતે માહિતી કેવા સ્વરૂપે છે આપણે જોઈએ છે, એ માહિતીનું સ્વરૂપ કેવું છે એ પ્રમાણે આપણે સરેરાશની પસંદગી કરશું. અભ્યાસ હેઠળ ચાલતા ચલના લક્ષણો, ચલનું લક્ષણ કેવું છે, બરાબર, સતત પરિવર્તન થાય છે કે સ્થિર છે. અભ્યાસનો હેતુ, આપણો હેતુ, કયા હેતુ માટે આપણે સરેરાશનો અભ્યાસ કરીએ છીએ, સરેરાશ મેળવીએ છીએ, એટલે હેતુને ધ્યાનમાં રાખશું. માહિતીના વર્ગીકરણનો પ્રકાર, એટલે માહિતીના વર્ગીકરણનો પ્રકાર આપણે ધ્યાનમાં રાખશું કે માહિતી છે એ કેવા પ્રકારની છે, અવર્ગીકૃત છે, વર્ગીકૃત છે, બરાબર છે, એટલે એમાં પૃથ્થકરણ, વર્ગીકરણ, ક્રોષ્ટીકરણ થયેલું છે કે નહીં એ બધું ધ્યાનમાં રાખશું. અવર્ગીકૃત માહિતી માટે હોય તો એ પ્રમાણે સરેરાશની ગણતરી કરશું. ઉચ્ચ આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ માટે જરૂરી, સામાન્ય રીતે ઉચ્ચ આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ માટે સરેરાશની જરૂર છે કે નહીં એ બાબતો ધ્યાનમાં રાખી અને આપણે સરેરાશના માપની, યોગ્ય માપની પસંદગી કરીશું. થેન્ક યુ વેરી મચ. આવજો.